ઉનાળાની અસહ્ય ગરમીમાં પક્ષીઓની તરસ છીપવવા અને ચણ નાખવા માટે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા દર વર્ષે નિઃશુલ્ક પાણીના કુંડા, બર્ડ ફીડર અને ચકલીઘરનું વિતરણ કરવામાં આવે છે, જે અંતર્ગત પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર આનંદ પટેલ અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે પક્ષીઓ માટે પાણીના કુંડા, બર્ડ ફીડર, ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા પાણીના કુંડા 500, બર્ડ ફીડર 1700 અને ચકલીઘર 5000નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર આનંદ પટેલે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કરવામાં આવતા જીવદયાના કાર્યોને બિરદાવતા જણાવ્યું કે અબોલ પશુઓની સેવામાં સતત કાર્યરત રહેતા સેવાભાવી લોકો દ્વારા પશુ પંખીઓની સેવા અને સંભાળ માટે ખૂબ સરસ કામગીરી કરવામાં આવે છે. જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ બનાસકાંઠા દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ ઉનાળાની આ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિને ધ્યાને લેતા પશુ પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા થાય, દાણની વ્યવસ્થા થાય એ માટે ચકલીઘર, પીવાના પાણીના કુંડા વગેરેનું વિતરણ આજરોજ કરવામાં આવ્યું છે. 5000થી વધારે જેટલા આ પ્રકારના સામાનનું વિતરણ ઘરે ઘરે સુધી એ લોકો કરવા જઈ રહ્યા છે. ત્યારે આ જીવદયા પ્રેમીઓની જે ઉત્તમ સેવા છે એને આપણે બિરદાવીએ છીએ અને આ તમામ નાગરિકો કે જે આ ઝુંબેશમાં જોડાવાના છે એ બધાને પણ આપણે શુભકામના આ શુભ કાર્ય માટે પાઠવીએ છીએ. વધુમાં તેમણે કહ્યું કે હાલ ઉનાળાની સિઝનમાં ખૂબ જ ગરમી પડી રહી છે ત્યારે લોકો પોતાના ઘરની આગળ અગાશીમાં કે ઝાડની નીચે પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકે, તેમને ચણ આપવા બર્ડ ફીડર લગાવે અને ચકલી ઘર મૂકે, જેનાથી તેમને પીવાનું પાણી, ચણ અને ગરમીમાં રહેઠાણ માટે આશરો મળી રહે. તેમણે કહ્યું કે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા પક્ષીઓ માટે કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે ત્યારે કુંડા મેળવીને પક્ષીઓની જિંદગી બચાવવા માટે સેવા કાર્યમાં જોડાઈએ. સાંસદ પરબત પટેલે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લો કરુણા અને જીવદયાના કામો માટે હંમેશા અગ્રેસર છે. જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં અબોલ પશુઓ માટે પાણીના હવાડા, પક્ષીઓ માટે ઘેર ઘેર પાણીના કુંડા રાખી તેમાં નિયમિત પાણી ભરીને પક્ષીઓની તરસ છીપાવી જીવદયાનું સુંદર કામ કરે છે, તેમને હું બિરદાવું છું. દીપક પુરબિયા સાથે ખબર ગુજરાત લાઈવ બનાસકાંઠા.